તો કોણ છે આ ધારાસભ્ય ક્યાંના છે અને કયું કાર્ય તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ખર્ચે કરાવવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતના એક એવા ધારાસભ્ય વિશે વાત કરીશું કે જે ધારાસભ્ય પોતાના ખર્ચે પોતાના વિસ્તારમાં દર વર્ષે એક કાર્ય કરાવે છે અને આ કાર્ય ને કારણે ત્યાંના લોકો તેમના વખાણ કરતા થાકતા નથી તો કોણ છે આ ધારાસભ્ય ક્યાંના છે અને કયું કાર્ય તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ખર્ચે કરાવવામાં આવે છે તે વિશે વિગતે વાત કરીએ રાજકોટના ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી કુતિયાણાના ધારાસભ્ય કાંઢલ જાડેજા સતત અગિયાર વર્ષથી પોતાના સ્વ ખર્ચે છોડાવી રહ્યા છે ત્યારે હાલમાં પણ પોતાના ખર્ચે પાણી છોડાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જેને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાથાના ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ મળશે પાણી છૂટતા જ ઘેડ પંથકના આગેવાન બચુભાઈ કછુડિયાએ જણાવ્યું હતું કે ઘણા લોકો કહે છે કે અમને આ ધારાસભ્ય આપી દો પણ અમે કહીએ છીએ કે ભાઈ અમને આવા ધારાસભ્ય માંદ મળ્યા છે દર વર્ષે બ્યાસી કિલોમીટરના એરિયામાં ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે કુટિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લા અગિયાર વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેર પંથકના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર બે ડેમમાંથી છોડાવી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ઘેર પંથક સહિતના ખેડૂતોની વાહરે આવી સેવાક્ય કાર્ય કરી રહ્યા છે કાંધલ જાડેજા દ્વારા ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર બે ડેમ ખાતે પોતાના સ્વખર્ચે પૈસા ભરીને પાણી છોડાવીને તેમના વિસ્તારના ખેડૂતોને દર વર્ષે મદદ કરવામાં આવે છે ત્યારે આ પાણી છોડવામાં આવતા ધોરાજી ઉપલેતા કુટિયાણા સહિત ઘેડ અને પોરબંદર સહિત બ્યાસી કિલોમીટરના વિસ્તારના ભાદરકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માલધારીઓ સહિત સૌ કોઈને ફાયદો મળે છે ધારાસભ્ય કાંધલ જાડેજાના મત વિસ્તારના આગેવાનો સિંચાઈ વિભાગની ઓફિસમાં રૂપિયા સાડા ત્રણ લાખ જેવી રકમ ભરીને ભાદર બે ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી મરી રહે અને ખેડૂતોને લાભ થાય એ માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે છે એમાં ભાદર બે ડેમના ત્રણ દરવાજા ખોલીને સોળ હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે એને લઈને હાલ ભાદરકાંઠાના અને ખાસ કરીને ગેર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘેર વિસ્તારના આગેવાન બચુભાઈ કછુડિયા વધુમાં કહે છે કે અમે છેલ્લા પંદર વર્ષથી આ ડેમ પર આવીએ છીએ અને પાણી છોડાવીએ છીએ બે હજાર આઠમાં ખેડૂતો પાસેથી ફારો ઉઘરાવી પાણી છોડાવતા પણ બે હજાર બારથી કાંધલભાઈ જાડેજા પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે બધા આગેવાનો અને સરપંચોએ સાથે રાખી પાણી છોડાવે છે અહીંથી કુટિયાણા પંથક બ્યાસી કિલોમીટર થાય છે સાથે ધોરાજી અને ઉપલેટાના ગામડાને પણ સાથો સાથ લાભ મળે છે બચુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા એમ કહે છે કે આ ધારાસભ્ય અમને આપો પણ અમે કહીએ છીએ કે ભાઈ અમને માંડ મળ્યા છે અમે તો આ ધારાસભ્ય આજીવન નહીં દઈએ લોકો બધા ખુશખુશાલ છે બે હજાર આઠમાં ફારો કરીને પાણી છોડાવતા હતા પણ હવે કાંધલભાઈ ખુદ પોતાના ખર્ચે પાણી છોડાવી રહ્યા છે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ સરંગ ત્રીજી જીત મેળવી છે કાંધલ જાડેજા બે વખત અહીંથી એનસીપીમાંથી જીત્યા હતા આ વખતે અહીં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન ન થતા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું ધરી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું જેમાં તેમણે છવ્વીસ હજાર

આઠ હજાર આઠસો ને એકતાળીસ મત સાથે ચોથા નંબરે રહ્યા હતા